छोटा उदयपुर में भारे वरसाद कारण भारज नदी पर नेशनल हाईवे 56 पुल पिलर बेसी गया जेना कारण वाहन व्यवहार बंद कराता लोगोनी मुश्किली में वधारो थयो। भारे वरसाद कारण पुल पर तिराड़ो पड़ी थी और पुल पर 100 फूट जेटलो रस्तो 6-8 इंच बेसी गयो। पुल नी पेराफिट पर डेमेज थी। आ पुल बंद था लोगों ने 30-40 किलोमीटर नो फेरो खावो पड़ी रह्यो छे। रेतीनो खनन थतुं होवाथी पुलनो पिलर खुल्लो थई गयो अने रोड नीचे बेसी गयो। अधिकारीओनुं कहेवुं छे कि निरीक्षण कर्या बाद आगळनी कार्यवाही करवामां आवशे। 10-15 दिवसमां पुल चालू थई जशे। छोटाउदेपुरमां भ्रष्टाचारना ब्रिज माटे कोण जवाबदार? ब्रिज बंद थता लोकोने पड़ती मुश्किलीनो हिसाब कोई आपशे? खनन माफियाओ पर तंत्रनी लगाम केम नथी? क्या सुधी खनन माफियाओं ने लीधे लोको परेशान थता रहेशे? तो जी 24 कलाक पूछे छे सवाल के छोटाउदेपुर में भ्रष्टाचार ना ब्रिज माटे जवाबदार कौन? ब्रिज बंद थता लोको ने पड़ती मुश्किली नो हिसाब कोई आपशे? वरसाद वधार छे एटले पानी नो पूर वधारे आयु अने एक बाजुनो पुल अर्धो पुल बेसी गयो छे अने पुल बेसी गयो एटले आजूबाजू गामना 30 गामों जेटला गामों छे एने अया पाविजतपुर जवा 3 किलोमीटरनो अंतर 40 किलोमीटर अंतर जेवो कापवो पड़शे। तो हवे सरकारशीने एज मांगणी छे के पुल जेम बने एम हवे नवो बनाई आपे। आश्रे आ पुलने 60 वर्ष जेटली उमर जूनी थई गई छे। आ पुलने जवा माटे रस्तो डायवर्जन આપી દે નહીં તો તાત્કાલિકમાં સમારકામ કરીને પુલ નાના માણસોનો વાહનો ચાલુ કરી દે। બ્રિજને વાહન માટે બંધ કરાયો છે એટલે એનું નિરીક્ષણ 1-2 દિવસમાં કરી અને જે બી હશે એનું આપણે સોલ્યુશન કરીને ચાલુ કરવાનું કાર્યવાહી કરી। પ્રાથમિક તો હમણાં કોઈ પેલું ડેમેજ તો નીચે કેમ લાગતું નથી પણ હવે બ્રિજ કે ડિઝાઇન સર્કલના પેલા એક્સપર્ટને બોલાવીને અમે નિરીક્ષણ માટે એનું કરાઈને પછી આગળની ખનાસ ખાધાવાળા રેતીનું જે ભરી જા એ કારણે આ પુલનું ધોવણ થઈ ગયું છે એ કારણે આ બ્રિજ બેસી ગયો। બીજું કઈ સર નથી, આ રેતી ખરાંદવાળા તા રેતી ભરાવી દીધી બધી એ કારણે ધોવણ વધારે થઈ ગયું। લગભગ હશે માટી તો 10-15 ફૂટ જેટલી અને એનીથી રેતી ઊંચી છે એ લગભગ હશે 10-12 ફૂટ જેવી એ પણ હશે તેથી બધી ભરી ગયા લોકો। ભ્રષ્ટાચારના કારણે પહેલી પણ આ પૂરો આવતેલા વારંવાર સુખીનું 1990 મેં પૂર છોડેલું તે પુલને કશું નહીં થયું પણ અતિશય રેતીથી અંદરનો વધારનો ભાગ હદ એની મર્યાદા કરતાં ખોદવાથી આ પુલને નુકસાન થાય। પાયા આ નજરે દેખાય 25-25 ફૂટ ખુલ્લા થયા વધારે। જૂની સડક હતી એ ચાલુ કરી આલે એવો ખનન કરનાર ખેલે એવો બધું તકલીફ તો છે ને હવે જે તંત્ર વિચારે ખરું। કેટલા કિલોમીટર ફરવાનું થાય છે તમારે? અમારે અમે 25-30 કિલોમીટર બોડેલી અહીંથી 15 કિલોમીટર આ બાજુ બીજા 15-30 કિલોમીટર ફરવાનું થાય ને। રાઠવા કનુભાઈ મનજીભાઈ સિહોદ। છોટાઉદેપુર જિલ્લામાં પડેલ મુસળધાર વરસાદને કારણે ભારજ નદીનો જે બ્રિજ છે તે બ્રિજનો જે પિલ્લર છે તે બેસી જવાની ઘટના સામે આવી છે। હાલ G24 કલાકની ટીમ આ ભારજ નદીના બ્રિજ ઉપર પહોંચી છે। આપ જોઈ શકો છો કે જે પ્રમાણે જે આ જે પુલનું જે જોડાણ છે તે જોડાણ આખું છૂટું પડી ગયું છે અને જે તિરાડ છે તે તિરાડ જોવા મળી રહી છે, મોટી તિરાડ જોવા મળી રહી છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા હાલ આ જે બ્રિજ છે તે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। કોઈપણ જાતના વાહન આ બ્રિજ ઉપરથી છરકવા માટે પ્રતિબંધ મુકાયો છે। કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને આ જે બ્રિજ છે તે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે આ જે બ્રિજની જે બેસી જવાની ઘટના સામે આવી છે જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે અને જે વાહન ચાલકો છે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ જે નેશનલ નંબર 56 છે જે જિલ્લાનો મુખ્ય માર્ગ ગણાય છે ત્યારે મધ્યપ્રદેશ અને જે છોટાઉદેપુરના જે લોકો છે તે આ જ રસ્તે બોડેલી અને વડોદરા તરફ જઈ રહ્યા હોય છે ત્યારે આ જે મેઇન રોડ છે તે બંધ કરી દેવાતા જે વાહન ચાલકો છે અને રાહદારીઓ છે તેઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હકીમ ગડિયાલી, G24 કલાક, છોટાઉદેપુર। તો નિરીક્ષણ કર્યા બાદ આગળની કાર્યવાહી થશે, જો કે જનતા પરેશાન થઈ રહી છે। છોટા ઉદયપુરમાં ભ્રષ્ટાચારના બ્રિજ માટે આખરે કોણ જવાબદાર? વાહન વ્યવહાર બંધ કરાતા એક તરફ લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો।
છોટાઉદેપુર જિલ્લાની અંદર બે દિવસ અગાઉ મુસળધાર વરસાદ પડ્યો હતો, જેને લઈને ભારજ નદીમાં પૂર આવ્યું હતું. પૂર આવવાને કારણે જે ભારજ નદીના જે બ્રિજનો જે પિલ્લર છે તે પિલ્લર બેસી જવાની ઘટના સામે આવી છે. આ જે પિલ્લર બેસી જવાની ઘટના સામે આવતા જે વહીવટી તંત્ર છે તેઓ દ્વારા આજે વાહન વ્યવહાર આ બ્રિજ ઉપરથી બંધ કરી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે આજે પિલ્લરો ખુલ્લા પડી ગયા છે, પાણીના વહેણની અંદર માટીનું મોટા પાયે ધોવાણ થયું છે અને જેના કારણે બ્રિજ બેસવાની ઘટના સામે આવી છે, ત્યારે કહી શકાય કે જે મોટી તિરાડ પડી છે તે અહીંયા દ્રશ્યમાન થઈ રહી છે. આજે ભારજ નદીનો જે બ્રિજ છે તે બ્રિજની જે વચ્ચે જે 150 ફૂટ જેટલો જે પર્સન છે તે પર્સન બેસી જવાની જે ઘટના સામે આવી છે, જેને લઈને વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે રાત્રિ જ આ જે બ્રિજ છે તે બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે જે પ્રમાણે 10 થી 12 ફૂટ જેટલી માટીનું જે ધોવાણ થયું છે અને જે ધોવાણને કારણે જે બ્રિજના જે પિલ્લર છે તે પિલ્લર બેસી ગયા છે અને જે મોટા પાયે અહીંયા જે માટી ખનન થઈ રહ્યું છે, રેતી અહીંયાથી ઉલેચી અને બહાર ગામ લઈ જવામાં આવે છે, જેને કારણે આ જે બ્રિજના જે પિલ્લર છે તે પિલ્લર ખુલ્લા થઈ ગયા છે અને જે બ્રિજ બેસવાની ઘટના સામે આવી છે. હકીમ ગડિયાલી, G24 કલાક, છોટાઉદેપુર.